નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત યુટ્યુબ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, જેમાં આપણે 20 પાઠ પૂર્ણ કરેલા, ત્યારબાદ 21મું કાવ્ય છે ચાંદલીઓ, જે લોકગીત છે. ચાંદલીઓ, ચાંદલીઓ તો ચાંદો છે, ચાંદામાં આપણી પાસે જેને આપણે કહીએ, બરાબર. એના લોકગીત છે, લોકગીતના કોઈ લેખક કે કવિ ન હોય, પણ લોકગીત કોને કહેવાય એ આપણે સમજીએ. કે લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો, એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોકસમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. કે લોકગીતનો કોઈ લેખક કે કવિ નથી હોતો, પણ લોકસમૂહ દ્વારા, લોકોના આપોઆપ શબ્દો દ્વારા કહેવાય ને કે કોઈ ગીતની રચના થાય જેને લોકગીત કહેવાય. એટલે કે લોકોનો સમૂહ છે યા લોકગીતનો રચયિતા છે. માત્ર એક વ્યક્તિથી નહીં, પરંતુ અનેકોની ઉત્સાહ પરિસર્જકતાથી રચાયેલ ગીત, જે કંઠોકંઠ અને કર્ણોકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પણ અનેક લોકો સાથે મળી અને ઉત્સાહભરી રીતે કોઈ પણ પ્રસંગ દરમિયાન, કોઈ પણ ઘટના દરમિયાન તેઓ બધા સાથે મળી અને ગીતની રચના કરતા હોય છે, બરાબર. પછી કોઈ આનંદદાયક નિવૃત્તિ ભલે, કોઈ ઉત્સાહભરી નિવૃત્તિ ભલે, કોઈ વેદનાભરી અભિવ્યક્તિ હોય તો પણ ભલે, મતલબ કોઈ પણ રીતે એ લોકોના સમૂહ દ્વારા ગીતની રચના થતી હોય ત્યારે એ લોકગીત. સંગ્રહ છે એની અંદર આ ચાંદલીઓ લોકગીત છે સંગ્રહાયેલું છે. એટલા માટે રજિયાલા જે આ ઝવેરચંદ મેઘાણીનો સંગ્રહ કૃતિ છે એમાંથી લેવામાં આવ્યું છે. ગર્ભે રમતી હોય અને એ સમય દરમિયાન એના જે હૃદયના ભાવો જે હિલોળે થયા હોય એ ભાવો આ લોકગીતની અંદર રજૂ કરવામાં આવ્યા છે. આનંદ પ્રગટ કરે છે કે શરદ પૂનમની રાત છે અને જ્યારે સખીને કહેતી હોય કે શરદ પૂનમની રાત છે અને કહેવાય ને ચાંદો ઉગ્યો છે, કે જ્યારે એનો આનંદ રમતી રમતી યુક્તિ લે છે અને ત્યારે એને કહેવાય ને કે પોતાના પૂર્વના માતા પિતા જેવા સાસુ સસરા, પેલા પૂર્વમાં એટલે કે પેલાના સમયમાં એના માતા પિતા છે જે આ જન્મમાં એના સાસુ સસરા હોય તો આ યુક્તિ એમ આપે છે. અને યુક્તિ ખુશખુશાલ છે અને ચંપાના છોડ જેવા જેઠ રમતી પ્રગટ કરે છે. અંતમાં સગી નરમુની દેવા પતિ માટે કહે છે કે મારું પરણ કાર્ય પાઘરી નર પાઘરી પહેરાયો છે. અને અંતમાં એ કહેવાય ને કે સગી નરમુની જે પોતાનો
પતિ ને પોતાના પતિ માટે કેવો શબ્દ સંગી નરનનો વીર નરનનો વીર નરનવીર એટલે કે નરનનો ભાઈ ભાઈ એટલે એનો પતિ એના માટે શું કે છે મારો પરણ્યો કાણે માટે નવરંગ પાઘડી કે હું જેની સાથે પરણ્યો સુધી મારો પતિ છે તો કહીને કે નવરંગ પાઘડી પહેરી અને ગરબે ઘૂમતો હોય ત્યારે કહીને એની પ્રશંસા કરી છે પત્નીએ આ યુવતીએ પોતાના પતિની પ્રશંસા કરી છે નવરંગ પાઘડી પહેરનાર છે મતલબ બધા કરતા એ સુંદર લાગે છે એમાં પતિના સૌંદર્ય અને બીજાનો પરિચય છે પતિની સુંદરતા પતિનો જે સ્વભાવ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે આ સર્વ સુખની કારણે યુવતી અનુભવે છે કે ચાકર પોતાના ચોકમાં ઉભો છે અને આ બધી બાબતો ધ્યાનમાં રાખી આ યુવતી એવો અનુભવ કરે છે કે ખરેખર ચાકર કોઈ જોઈએ ને તો પોતાના ચોકમાં ઉભો છે આ લૌકિકમાં કુટુંબ જીવનના સંબંધનું મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે અને આ લૌકિકની અંદર કુટુંબ જીવનના સાસુ સસરા જે સંચાલિત નિરાણી નણંદ ભૂજાય તો આ બધા જે સંબંધો છે એ આપણા કુટુંબ જીવનના સંબંધો છે અને એ કુટુંબ જીવનના સંબંધોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જોઈએ હવે આપણે આ કાવ્ય કે કાવ્ય પહેલા જરા ગઈ મારા અવાજમાં સાંભળ્યું કે આ કાવ્યનો રાગ એકદમ સરળ છે એકદમ સહેલો છે અને સમજવામાં તો એકદમ સરળ છે છતાં આપણે સાંભળીએ કે આસોમાસો સરદ પૂનમની રાત જો ચાંદલિયો ગિરેશ કી મારા ચોકમાં સસરો મારો ઓલા જન્મનો બાપ જો સાસરે ઓલા જન્મની માવરી જેઠ મારો અસાડી નો મેદ જો જેઠાની જાનું કે વાતલી જરી દેર મારો ચાપલિયાનો છોડ જો દેરાની ચાપલિયા પેરી પાંદડી મારી વાડી મારી લેજો નંદ મારો વાડી મારો મોરલો પરણ મારો સગી નંદનો વીરજો તાણીને બાંધે રે નવરંગ પાઘડી આસો પાસ શરદ પૂનમની રાત જો ચાંદલો ગરે સખી મર ચોકમાં તો આવા સુંદર મજાનું લોકગીત પ્રજ્ઞાની આત્માથી લેવામાં આવેલ ચાંદલિયો જોઈએ હવે આપણે સમજીએ કે આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગરે સખી મારા ચોકમાં આસો માસો એટલે કે આસો મહિનો માસ એટલે માસ આસો એટલે આસો ગુજરાતી મહિના પ્રમાણે છેલ્લો મહિનો એટલે આસો મહિનો અને એ મહિનાની શરદ પૂનમની રાત છે અને ચાંદલિયો ઉગરે સખી મારા ચોકમાં આવે છે પોતાની સખીને પોતાની બહેનપણીને આ યુવતી કહે છે કે મારા ચોકમાં ચાંદલો ઉગ્યો છે સસરો મારો ઓળિયા જન્મનો બાપ જો સાસરો ઓળિયા જન્મની માવડી કે મારા સસરા છે એ મારા પૂર્વજન્મના પિતા છે અને સાસુ છે એ મારા પૂર્વજન્મની માતા છે મતલબ કે અહીંયા આ યુવતીની સાસુ અને સસરા પણ એને માતા પિતા તેઓ પણ પ્રેમ આપે છે એ પોતાની દીકરી સમજી અને એના સાસુ સસરા એને રાખે છે એટલા માટે આ યુવતી એમ કહે છે એમ ખરેખર એ સખી મારા ચોકમાં ચાંદ ઉગ્યો છે શું કામ કે મારે સાસુ સસરા મારા માતા પિતા જેવા છે જેઠ મારો અસાડીનો મેઘ જો જેઠાની જમકે વાત વીજળી કે જેઠ કે પત્નીના પતિનો મોટો ભાઈ એટલે જેઠ કેવો કીધું છે અસાડીનો મેઘ અસાડીના મતે વરસાદ વરસતો મેઘ વરસતો એવો છે અને જેઠાણીને જમકે વાત વીજળી કે વીજળી જમકી હોય એ જીને જેઠાણીને વીજળી જેવી કીધી છે અને જેઠને અસાડીલા મેઘ જેવો કીધો છે
આગળ દેરાલ ચાતરિયાનું છોડ તો દેરાલ ચાતરિયા ગેલી પાલી કે એને પોતાના દેરને શું કીધું છે તો કે ચંપાના છોડ જેવો અને દેરાલ એ ચંપાની પાંદડી જેવી કીધી છે ને એનો દેર કેવો છે તો ચાતરિયાનું છોડ ચંપાના છોડ જેવો મતલબ વૃક્ષ છે સોરી ફૂલ ચંપાનું ફૂલ હોય એટલું સુંદર મજાનું પુષ્પ આવતું હોય એમ એનો દેર પણ ભાભીને જાય ને લાલ બનાવતું હોય અને દેરાણી છે એને ચાપલિયા રીતે ચંપાની પાંદડી દીધી છે નંદ મારી વાડી મારી વેચો નંદ મારો વાડી માટો મોરલો અને નળદ એટલે કે પતિની બહેન એને શું કીધી છે વાડી મારી વેલ મતલબ કે ઘર પરિવાર છે વાડી પતિ જેની સાથે લગ્ન થયા છે તે સગી નણંદ નો એટલે કે એની નણંદ નો ભાઈ એટલે પતિ કેવો છે તે તાળીને બાંધેલ દોલત પાઘડી તાળીને બાંધેલ દોલત પાઘડી એટલે કે એની સુંદરતાનું વર્ણન કરવા આવ્યું છે સુંદરતાનું વર્ણન કરવા આવ્યું છે કે તાળી એટલે પાઘડી કાઢી છે જેથી કરી કે મારો પતિ કહેવાય ને કે મારો પતિ સુંદર લાગે છે અને હંમેશા એક સાથે આ બધા જ યુક્તિ સાથે આ ઘર પરિવાર બધા જ સભ્યો એકદમ લાગણી સભર વર્તન કરે છે આવવા રજ્યાળી પ્રાર્થનાથી લીધેલું કાર્ય 21 ને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત